ગુજરાતી મિત્રો, કેમ છો? મજામાં ને? આજે આપણે ગુજરાતીની અંદર અસાઇનમેન્ટ પ્રશ્ન 4 એ જોઈશું. તો પ્રશ્ન 4 અ, નીચે આપેલા મુદ્દાઓને આધારે વાર્તા લખી તેને યોગ્ય શીર્ષક આપો. નીચે આપેલા મુદ્દાઓને આધારે વાર્તા લખી તેને યોગ્ય શીર્ષક આપો. કોઈ એક વાર્તા લખવાની આવશે અને એના ગુણ હશે 5. તો અહીંયા પહેલી વાર્તા આપી છે, એમાં મુદ્દા આપ્યા છે, એક ખેડૂત, 4 દીકરા, 4 આળસુ, ખેડૂતને ચિંતા, ખેડૂતની માંદગી, 4 દીકરાઓને બોલાવવા, ખેડૂત ખેતરમાં ધન દાટેલું છે એમ કહેવું, અવસાન, દીકરાઓનું ખેતર ખોદી કાઢવું, ધન ન મળવું, બીવાવવા, સારો પાક થવો અને બોધ. આ મુદ્દાઓનો ઉપયોગ કરી અને વાર્તા બનાવવાની છે. તો આપણે વાર્તા જોઈ લઈએ. તો આપણે વાર્તા જોઈએ, 4 અ, એનો જવાબ, એની વાર્તાનું શીર્ષક આવશે ખેડૂત અને 4 દીકરા. ખેડૂત અને 4 દીકરા. તો એક ખેડૂત હતો, તેને 4 દીકરા હતા. ચારે દીકરા આળસુ હતા. તેઓ આખો દિવસ ઘરમાં બેસી રહેતા પણ ખેડૂતને ખેતી કામમાં જરાય મદદ કરતા નહીં. ખેડૂત ઘણીવાર દીકરાઓને સમજાવતો પણ દીકરાઓને કંઈ અસર થતી નહીં. ખેડૂત બીમાર પડ્યો, તેની માંદગી લાંબી ચાલી, તેને જીવવાની આશા રહી નહીં. તેને પોતાના આળસુ દીકરાઓને ચિંતા થવા લાગી. તેને પોતાના આળસુ દીકરાઓની ચિંતા થવા લાગી. તેણે થોડો વિચાર કરી 4 દીકરાઓને પોતાની પાસે બોલાવ્યા. તેણે થોડો વિચાર કરી 4 દીકરાઓને પોતાની પાસે બોલાવ્યા અને કહ્યું, દીકરાઓ, મને હવે જીવવાની આશા નથી. ખેડૂતે શું કહ્યું કે દીકરાઓ, મને હવે જીવવાની આશા નથી. મેં તમારા માટે આપણા ખેતરમાં ધન દાટેલું છે. મારા અવસાન પછી તમે તે ધન ખોદી કાઢજો. ત્યાર પછી 2-3 દિવસમાં ખેડૂતનું અવસાન થઈ ગયું. ત્યાર પછી 2-3 દિવસમાં ખેડૂતનું અવસાન થઈ ગયું. 4 દીકરાઓએ પિતાની મરણ ક્રિયા સારી રીતે પતાવી. 4 દીકરાઓએ પિતાની મરણ ક્રિયા સારી રીતે પતાવી. હવે 4 દીકરાઓ ખેતરમાંથી દાટેલું ધન ખોદી લાવવા ઉપડ્યા. હવે 4 દીકરાઓ ખેતરમાંથી દાટેલું ધન ખોદી લાવવા ઉપડ્યા. તેમણે આખું ખેતર ખોદી કાઢ્યું. પણ તેમને ધન મળ્યું નહીં. તેમણે આખું ખેતર ખોદી કાઢ્યું પણ તેમને ધન મળ્યું નહીં. 4 દીકરાઓ નિરાશ થયા. 4 દીકરાઓ નિરાશ થયા. એવામાં ચોમાસું શરૂ થયું, વરસાદ પડ્યો. 4 ભાઈઓએ વિચાર્યું, આપણે ખેતર તો ખોદી કાઢ્યું છે, માત્ર બીવવાના બાકી છે, ચાલો બી પણ વાવી દઈએ. એવામાં ચોમાસું શરૂ થયું, વરસાદ પડ્યો. 4 દીકરાઓએ વિચાર્યું, આપણે ખેતર તો ખોદી કાઢ્યું છે, માત્ર બી વાવવાના બાકી છે, ચાલો બી પણ વાવી દઈએ. 4 ભાઈઓએ ખેતરમાં બી વાવી દીધા. 4 ભાઈઓએ ખેતરમાં બી વાવી દીધા. થોડા વખતમાં બી ઉગી નીકળ્યા. અનાજ પણ તૈયાર થઈ ગયું. અનાજ વેચી દેતા તેની ઘણી સારી કિંમત ઉપજી. થોડા વખતમાં બી ઉગી નીકળ્યા. અનાજ પણ તૈયાર થઈ ગયું. અનાજ વેચી દેતા તેની ઘણી સારી કિંમત ઉપજી. 4 ભાઈઓ ખુશ થયા. હવે તેમને પિતાની વાત સમજાઈ. તેઓ દર વર્ષે મહેનત કરી ઘણું અનાજ પકવવા લાગ્યા. 4 ભાઈઓ ખુશ થયા.
હવે તેમને પિતાની વાત સમજાઈ. તેઓ દર વર્ષે મહેનત કરી ઘણું અનાજ પકવવા લાગ્યા. અને બોચું આવશે મહેનતના ફળ મીઠા, બોચું આવશે મહેનતના ફળ મીઠા. હવે બીજી વાર્તા છે, એમાં મુદ્દા આપેલા છે બે બિલાડીઓ, એક રોટલો મળવો, રોટલા માટે ઝઘડવું, ન્યાય કરવા વાંદરા પાસે જવું, વાંદરાએ ત્રાજવા લઈ આવવા, રોટલાના બે ટુકડા કરવા, તોલવું, એક બાજુનું પલ્લું નમવું, તેમાંથી રોટલાનો ટુકડો ખાઓ, આમ ટુકડે ટુકડે રોટલો ખાતા જવું, છેવટનો ટુકડો પણ આ મારી મહેનતનો કહી ખાઈ જવો અને બોધ. તો આ પણ આપણે વાર્તા જોઈ લઈએ. તો બે એમાં શીર્ષક શું આવશે, બેની લડાઈમાં ત્રીજો ફાવે, બેની લડાઈમાં ત્રીજો ફાવે. બે બિલાડીઓ હતી, બંને ભૂખી હતી, બંને ખોરાકની શોધમાં ફરતી હતી. એટલામાં એમની નજર એક ઘરમાં પડેલા એક રોટલા પર પડી. બંને એક સાથે રોટલા પર તરાપ મારી. એક બિલાડી રોટલો લઈ ભાગી, બીજી બિલાડી એની પાછળ દોડી. બંને રોટલા માટે ઝઘડવા લાગી. તેવામાં તેઓની નજર એક વાંદરા પર પડી. બંને બિલાડીઓ વાંદરા પાસે ગઈ. તેમણે વાંદરાને બધી વાત કરી અને ન્યાય કરવા વિનંતી કરી. વાંદરાને બિલાડીઓ પાસેથી રોટલો પડાવી લેવો હતો. તેણે એક યુક્તિ વિચારી, તે ક્યાંકથી ત્રાજવા લઈ આવ્યો. વાંદરાએ રોટલાના બે ટુકડા કર્યા. તેણે ત્રાજવાના બંને પલ્લામાં એક એક ટુકડો મૂકી ત્રાજવાની દાંડી ઊંચી કરી. જે પલ્લું નમ્યું તેમાંથી રોટલાનો થોડો ટુકડો કાઢીને ખાઈ ગયો. પછી બાકી રહેલો ટુકડો પલ્લામાં મૂકીને ત્રાજવાની દાંડી ઊંચી કરી. વાંદરાએ આમ વારંવાર કર્યું. છેવટે એક પલ્લામાં રોટલાનો નાનો ટુકડો રહ્યો. આ ટુકડો મારી મહેનતનો, એમ કહી વાંદરો તે ટુકડો પણ ખાઈ ગયો અને હુંપ હુંપ કરતો ભાગી ગયો. બંને બિલાડીઓ જોતી જ રહી ગઈ. આમ બોચું મળે કે બેની લડાઈમાં ત્રીજો ફાવે છે. ક્યાંય પણ કોઈ બે લડતા હોય એમાં ત્રીજો શું થઈ જાય, ફાવી જાય. બોચું આવે કે બેની લડાઈમાં ત્રીજો ફાવે છે. હવે ત્રીજી વાર્તા છે, એમાં મુદ્દા આપેલા છે એક કીડી, એક કબૂતર. તળાવ કિનારે ઝાડ પાસે રહેવું, કીડીનું પાણીમાં તણાઈ જવું, કબૂતરની નજર પડવી, એક પાંદડું પાણીમાં ફેંકવું, કીડીનું પાંદડા પર ચડી જવું, કબૂતરે કીડીને બહાર લાવવી, શિકારીનું આવવું, કબૂતરને મારવા નિશાન તાકવું, કીડીની નજર પડવી, શિકારીને પગે ચટકો ભરવો, શિકારીએ નિશાન ચૂકી જવું, કબૂતરનું ઉડી જવું અને બોધ. વાર્તાનું ટાઇટલ શું આવશે, કીડી અને કબૂતર.
કીડી અને કબૂતર. એક કબૂતર હતું, તે નદી કાંઠાના ઝાડ પર રોજ આવે ને નદીનું પાણી પીએ. નદી કાંઠાના ઝાડ પર રોજ આવે ને નદીનું પાણી પીએ ત્યારે જ તેને મજા આવે. એક દિવસ કબૂતર પાણી પીને ઝાડ પર બેઠું હતું. ત્યાંથી એક કીડી નીકળી તે નદીના પાણીમાં પડી ગઈ. કીડીએ તરીને બહાર નીકળવાની ખૂબ મહેનત કરી. પણ બધી જ નકામી ગઈ. કીડી પાણીમાં તણાવા લાગી. કબૂતરે કીડીને પાણીમાં તણાતી જોઈ. તેને કીડીને મદદ કરવાનું મન થયું. કબૂતર કીડીને કહે, ગભરાઈશ નહીં. હું ઉપાય કરું છું. કબૂતરે ચાંચથી ઝાડનું પાંદડું તોડી કીડીની આગળ નાખ્યું. શું કર્યું કબૂતરે? ઝાડનું પાંદડું તોડ્યું અને કીડી આગળ નાખ્યું. કીડીએ એ જોયું. કીડી ચાલીને પાંદડા ઉપર ચડી ગઈ. કબૂતર નીચે આવ્યું. તેણે પાંદડું ઉચક્યું ને જમીન પર મૂક્યું. કીડી બચી ગઈ. કીડી બોલી, તમે મારો જીવ બચાવ્યો છે. તમારો ઉપકાર નહીં ભૂલો. થોડા દિવસ પછી એક શિકારી આવ્યો. તેણે કબૂતર તરફ નિશાન તાક્યું. કીડી આ જોઈ ગઈ. કીડીને થયું, કબૂતર મુસીબતમાં છે. એણે શિકારીના પગને ચટકો ભર્યો. આથી શિકારી નિશાન ચૂકી ગયો. કબૂતર ચેતીને ઉડી ગયું ને બચી ગયું. આમ કબૂતર અને કીડી એકબીજાને મદદ કરી બચી ગયા. હવે પ્રશ્ન 4b. નીચે આપેલા વિષયો પર આશરે 10 વાક્યમાં નિબંધ લખો. ત્રણમાંથી ગમે તે એક. કોઈ ત્રણ આપેલા હશે, એમાંથી કોઈ પણ એક નિબંધ લખવાનો હશે અને એના ગુણ હશે 5. તો પહેલો નિબંધ છે વર્ષા ઋતુ. નિબંધ એટલે કે આપણે જે વર્ષા ઋતુ વિશે, એટલે કે વર્ષા ઋતુ ક્યારે આવે, વરસાદના સમયમાં એ વખતે શું આવે, વરસાદ આવે. તો નિબંધ એટલે કે એના વિશે જે પણ તમે જાણતા હોય એ લખવાનો. પહેલો નિબંધ છે વર્ષા ઋતુ, તો આપણે એના વિશે જોઈ લઈએ. દરેક નિબંધો જોઈ લઈએ. પહેલો છે વર્ષા ઋતુ, બીજો દિવાળી, ત્રીજો મારું ઘર, ચોથો છે ગાંધી જયંતિ અને 5 સ્વાતંત્ર દિન એટલે કે 15મી ઓગસ્ટ. એના વિશે દરેક નિબંધો આપણે જોઈ લઈએ. હવે પહેલો નિબંધ વર્ષા ઋતુ. ઉનાળો પૂરો થયા પછી વર્ષા ઋતુ આવે છે. આકાશમાં કાળા કાળા વાદળા છવાઈ જાય છે. વાંદડાના ગડગડાટ, વીજળીના ચમકારા અને પવનના સુસવાટા સાથે મેઘરાજાની સવારી આવી પહોંચે છે.
વાદળાના ગડગડાટ, વીજળીના ચમકારા અને પવનના સુસવાટા સાથે મેઘરાજાની સવારી આવી પહોંચે છે. મુશળધાર વરસાદ તૂટી પડે છે. ચારે બાજુ પાણી પાણી થઈ જાય છે. લોકો ખુશખુશાલ થઈ જાય છે. બાળકો પાણીમાં છપછવ્ય કરવા માટે ઘરની બહાર દોડી જાય છે. મોર કલરવ કરીને નાચે છે. દેડકા ડ્રાઉં ડ્રાઉં કરતા ઉદાકૂદ કરે છે. ચારે બાજુ ભીની માટીની સુગંધ ફેલાઈ જાય છે. વૃક્ષો ખીલી ઉઠે છે. કેટલાક લોકો છત્રી ઓઢીને કે રેઇનકોટ પહેરીને ફરવા નીકળે છે. વાતાવરણમાં નવી તાજગી અને નવો ઉમંગ જોવા મળે છે. વરસાદ શરૂ થતાં ખેડૂતો રાજી થઈ જાય છે. તેઓ ખેતર ખેડે છે અને વાવણી કરે છે. થોડા દિવસ પછી ખેડૂતોમાં અનાજના છોડ ઉગે છે. ચોમેર લીલુંછમ ઘાસ ઉગી નીકળે છે. તેનાથી ધરતી માતાએ લીલી સાડી પહેરી હોય એવું લાગે છે. કૂવા તળાવ નદી અને નાળામાં વરસાદનું નવું પાણી આવે છે. જરૂર કરતાં વધારે વરસાદ પડે એને અતિવૃષ્ટિ કહે છે. અતિવૃષ્ટિ થાય ત્યારે નદી નાળા છલકાઈ જાય છે. ખેતરોના પાક ધોવાઈ જાય છે. ઠેર ઠેર કાચા મકાનો પડી જાય છે. ઘર વખરી અને ઢોર ઢાખર પાણીમાં તણાઈ જાય છે. તેને લીલો દુકાળ પણ કહે છે. વરસાદ સાવ ઓછો પડે તો અનાજ પાકતું નથી. ઘાસ ઉગતું નથી. ધીમે ધીમે જળાશયના પાણી સુકાવા માંડે છે. તેને સૂકો દુકાળ કે અનાવૃષ્ટિ કહે છે. વર્ષા ઋતુ એ તહેવારોની ઉજવણીની તથા વાવણીની ઋતુ છે. વર્ષા ઋતુમાં રક્ષાબંધન, નાગપાંચમ, શીતળા સાતમ, જન્માષ્ટમી, ગણેશ ચતુર્થી, નવરાત્રિ અને દિવાળી જેવા તહેવારો આવે છે. લોકો આનંદ અને ઉલ્લાસથી આ તહેવારો ઉજવે છે. વર્ષા ઋતુ પ્રાણી માત્રના જીવનનો આધાર છે. તેથી જ લોકો એના ગુણગાન ગાય છે. વર્ષા ઋતુ ઋતુઓની રાણી કહેવાય છે. હવે બીજો નિયમ છે દિવાળી. દિવાળી એટલે સાફ સફાઈ, આનંદ, ઉલ્લાસ, ફટાકડા અને પ્રકાશનો તહેવાર. આસો મહિનાની શરૂઆતથી જ લોકો દિવાળીની તૈયારીઓ કરવા માંડે છે. લોકો ઘરની સફાઈ કરે, દિવાલો અને બારી બારણાને રંગરોગાન કરાવે છે. લોકો કપડાં,
ફટાકડા, મીઠાઈઓ અને સુશોભનની વસ્તુઓની ખરીદી કરે છે. લોકો કપડાં, ફટાકડા, મીઠાઈઓ અને સુશોભનની વસ્તુઓની ખરીદી કરે છે. બજારમાં દુકાનો રોશનીથી ઝળહળી ઉઠે છે. દિવાળી આવી નવા વર્ષની વધાઈ લાવી. દિવાળી આવી નવા વર્ષની વધાઈ લાવી. દિવાળીનો તહેવાર 5 દિવસ ચાલે છે. ધનતેરસ, કાળી ચૌદસ, દિવાળી, બેસતું વર્ષ અને ભાઈ બીજ. દિવાળીનો તહેવાર 5 દિવસ ચાલે છે. ધનતેરસ, કાળી ચૌદસ, દિવાળી, બેસતું વર્ષ અને ભાઈ બીજ. ધનતેરસના દિવસે લક્ષ્મી પૂજન કરવામાં આવે છે. કાળી ચૌદસના દિવસે કાલિકા માતાનું પૂજન થાય છે. દિવાળીના દિવસે વેપારીઓ ચોપડા પૂજન કરે છે. બેસતા વર્ષના દિવસે લોકો દેવ મંદિરે દર્શન કરવા જાય છે. પોતાના સગા વહાલા અને મિત્રોને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવે છે. ભાઈ બીજના દિવસે ભાઈ બહેનને ઘેર જાય છે. બહેન ભાઈને પ્રેમથી જમાડે અને ભાઈ બહેનને ભેટ આપે છે. દિવાળીના દિવસોમાં બાળકો બહુ ખુશખુશાલ હોય છે. તેઓ ફટાકડા ફોડીને અને નવા કપડાં પહેરીને આનંદ માણે છે. લોકો દીવાઓ અને વીજળીના તોરણોથી ઘર શણગારે છે. બહેનો આંગણામાં રંગોળી અને સાથિયા પૂરે છે. દિવાળીમાં જેમ ઘરની સફાઈ થાય છે તેમ આપણે આપણા મનની સફાઈ પણ કરવી જોઈએ. કોઈની સાથે મન દુઃખ થયું હોય તો આપણે તે ભૂલી જઈએ. માફ કરો અને ભૂલી જાઓની ભાવના વિકસાવવાનો અને અંતરના અંધકારને દૂર કરવાનો આ તહેવાર છે. દિવાળી સૌને બહુ આનંદ આપે છે, તેથી તે તહેવારોનો રાજા છે. પછી ત્રીજો નિબંધ છે મારું ઘર, જ્યાં આપણે ચિંતા મુક્ત થઈ હળવાશ અનુભવીએ તેનું નામ ઘર. અને અમારા ઘરમાં રહેવા આવ્યા છીએ. આ અમારું ઘર મૈત્રી પાર્ક સોસાયટીમાં છે. અહીંયા મારું ઘર એટલે કે તમારે તમારા ઘર વિશે લખવાનું છે. અહીંયા મેં મારા ઘર વિશેની માહિતી આપી છે અને તમારે તમારા ઘર વિશેનો નિબંધ લખવાનો છે. અને અમારા ઘરમાં રહેવા આવ્યા છીએ. અમારું ઘર મૈત્રી પાર્ક સોસાયટીમાં છે. અમારું ઘર 2 માળનું છે. ભય તળિયે દિવાનખંડ, શયનખંડ અને રસોડું છે. પહેલા માળે શયનખંડ અને એક અભ્યાસખંડ છે. દિવાનખંડ મોટો છે, તેમાં સોફા સેટ, ટીવી, ટેપ રેકોર્ડર વગેરે છે. દિવાલ પર ઘડિયાળ અને એક સુંદર ચિત્ર છે. દરેક ખંડને 2 બારીઓ અને 1 બારણું છે. દરેક ખંડમાં જરૂરી ફર્નિચર છે, તેમજ એક પંખો છે. રસોડું પણ મોટું અને હવા ઉજાસવાળું છે. તેમાં કોકરી માટેનું કબાટ, વાસણનો ઘોડો તથા રેફ્રિજરેટર પણ છે. અમારા ઘરની 3 બાજુઓ ખુલ્લી છે. ઘરના પાછળના ભાગમાં પાણીની ટાંકી તથા ચોકડી છે. બાજુના ખુલ્લા ભાગમાં તુલસી ક્યારો છે અને થોડા ફૂલ છોડ છે. અહીં હિંચકો પણ છે.
આંગણાના ભાગમાં વાહન પાર્કિંગ થઈ શકે તેવી ખુલ્લી જગ્યા છે. મારી શાળા મારા નવા ઘરથી દૂર છે, તેથી હું સાયકલ પર શાળાએ જાઉં છું. મને અહીં નવા મિત્રો મળી ગયા છે. અહીંના પાડોશીઓ પણ સારા છે, આથી અમને નવા ઘરમાં રહેવાની મજા આવે છે. મારા દાદા દાદી પણ અમારી સાથે જ રહે છે અને અમારા ઘરને સુવાસ નામ આપ્યું છે. મને મારું ઘર ખૂબ જ ગમે છે. મારું ઘર એટલે કે તમે તમારા ઘરની જે વિગતો હોય એ દરેકે દરેકે લખવાની છે, એટલે કે તમારું ઘર, તમારા ઘર કઈ સોસાયટીમાં છે, કેવું છે, કેવું નહીં. એ ચોથો નિબંધ છે ગાંધી જયંતિ. ગાંધી જયંતિ દર વર્ષે 2 ઓક્ટોબરે ગાંધી જયંતિ આવે છે. દર વર્ષે 2 ઓક્ટોબરે ગાંધી જયંતિ આવે છે. 2 ઓક્ટોબર 1869 રોજ પોરબંદરમાં ગાંધીજીનો જન્મ થયો હતો. તે આઝાદીની લડતના નેતા હતા. તેમણે અંગ્રેજો સામે અહિંસક આંદોલન કર્યું હતું. તેમણે દાંડીકૂચ કરી કાનૂન ભંગની લડત ચલાવી હતી. તેમના આંદોલનના પરિણામે 1947ની 15 ઓગસ્ટે આપણો દેશ આઝાદ થયો. ગાંધીજી સાદાઈથી રહેતા, એક ટૂંકી પોતડી પહેરતા, સવાર સાંજ પ્રાર્થના કરતા, તે દરરોજ રેડિયો ગાંધતા. ઊંચ નીચના ભેદભાવોમાં તે માનતા નહોતા. સ્વદેશીના તે હિમાયતી હતા. ગાંધી જયંતિના દિવસે ઠેર ઠેર પ્રાર્થના સભાઓ યોજાય છે. ગાંધીજીના જીવનના પ્રસંગોને યાદ કરવામાં આવે છે. ઠેર ઠેર કાંતણના અને સફાઈના કાર્યક્રમો પણ યોજવામાં આવે છે. દિલ્હીમાં રાજઘાટ પર ગાંધીજીની સમાધિ છે. આ દિવસે દેશ નેતાઓ તેમના પર ફૂલો ચડાવે છે. આપણે ગાંધીજીના મહાન ગુણોને આપણા જીવનમાં ઉતારીએ. આપણે ગાંધીજીના મહાન ગુણોને આપણા જીવનમાં ઉતારીએ. હવે પાંચમો નિબંધ છે સ્વાતંત્ર્ય દિન, કે જેને આપણે 15 ઓગસ્ટ પણ કહીએ છીએ. 15 ઓગસ્ટ એ આપણો રાષ્ટ્રીય તહેવાર છે. રાષ્ટ્રીય તહેવાર એટલે કે રાષ્ટ્રને દરેકે ઉજવવાનો તહેવાર. 15 ઓગસ્ટ એ આપણો રાષ્ટ્રીય તહેવાર છે. ઈસવીસન 1947 પહેલાં આપણા દેશમાં અંગ્રેજોનું શાસન હતું. આપણો દેશ પરતંત્ર હતો, તેથી આપણે અનેક યાતનાઓ ભોગવવી પડતી. આપણા દેશના લોકોએ આઝાદી મેળવવા ગાંધીજીની આગેવાની હેઠળ અનેક આંદોલનો કર્યા. એમાં અનેક દેશભક્તોએ પોતાના બલિદાનો આપ્યા. આખરે 15 ઓગસ્ટ 1947ના દિવસે આપણો દેશ આઝાદ થયો. દેશના લોકોએ આઝાદીનો આનંદ મનાવ્યો. ત્યારથી દર વર્ષે આ દિવસ ખૂબ ધામધૂમથી ઉજવાય છે. આ દિવસે સવારે શાળાઓમાં ધ્વજવંદનનો કાર્યક્રમ રાખવામાં આવે છે. રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવે છે. રાષ્ટ્રગીત ગવાય છે. મીઠાઈ વેચવામાં આવે છે. સાંસ્કૃતિક કાર્યક્રમો થાય છે. ઘણી સરકારી અને સાર્વજનિક સંસ્થાઓ પણ ધ્વજવંદનનો કાર્યક્રમ યોજે છે. દિલ્હીમાં આપણા વડાપ્રધાન લાલ કિલ્લા પર રાષ્ટ્રધ્વજ ફરકાવે છે અને રાષ્ટ્રને સંબોધે છે કેટલાક શહેરો અને ગામોમાં પ્રભાત ફેરીઓ કાઢવામાં આવે છે. આ દિવસે આઝાદીના લડવૈયાઓને યાદ કરીને તેમને અંજલિ આપવામાં આવે છે. રાષ્ટ્રીય ભાવના જગાડતા ગીતો, નાટકો, સંવાદો વગેરેના કાર્યક્રમો
યોજવામાં આવે છે. રેડિયો અને ટીવી પર દેશભક્તિના વિવિધ કાર્યક્રમ રજૂ કરવામાં આવે છે. સાંજે ઠેર ઠેર રોશની કરવામાં આવે છે. 15 ઓગસ્ટનો તહેવાર આપણો સૌથી મોટો રાષ્ટ્રીય તહેવાર છે. 15 ઓગસ્ટનો તહેવાર આપણો સૌથી મોટો રાષ્ટ્રીય તહેવાર છે. અહીં આપણું ગુજરાતી એસાઇનમેન્ટ પૂર્ણ થાય છે અને આજનું તમારું હોમવર્ક પ્રશ્ન 4 એ નોટબુકમાં લખો. દરેકે દરેક જણને આ એસાઇનમેન્ટ જે છે એ દરેકે તમારી નોટબુકમાં લખવાનું છે.